સચિનજી એડીસીમાં અનુપમ રાસાયણિક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં 4 લોકો મોત નિપજ્યા હતા. આ મામલે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર પ્રત્યેક પરિવાર રાજ્ય સરકાર 10 લાખનું વળતર ચૂકવે તેમજ સરકારી જોગવાઈનું પાલન કરવાની જેવી જવાબદારી છે એવા ફેક્ટરી અને બોઇલર ઇન્સ્પેક્ટર સામે અને ફેક્ટરીના માલિક વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સચિન જીઆઈડીસી વિસ્તારોમાં ધમધમતી ફેક્ટરીઓમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓની સલામતી જોખમાઈ રહી છે. સુરતમાં કેમિકલ સહિતની ફેક્ટરીઓમાં સુરક્ષાનું કડકાઈ પાલન થતું ના હોવાથી આવી ઘટનામાં વારંવાર બની રહી છે, જેથી બાબતે જીવતા બોમ્બ સમાન કેમિકલ ફેક્ટરીઓ સહિત મિલોમાં સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને કામદાર કર્મચારીની સુરક્ષાને છેડે ચોક ભંગ કરતી કેમિકલ ફેક્ટરી મિલોને સીલ મારી કડક કાર્યવાહી કરવામાં આવે. સુરત કેમિકલ માફિયાઓનું હબ બનતું જાય છે. કેમિકલ માફિયાઓ દિન દાડે વધતા જાય છે. આ ભાજપની સરકાર અને એનું તંત્ર ઊંઘતું હોય એવું લાગે છે. એ તંત્રને જગાડવા કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અનુપમ કેમિકલ ફેક્ટરીમાં જે આગ લાગી, જે બ્લાસ્ટ થયો અને 4 કામદારોના મૃત્યુ થયા, 15-20 કામદારો હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે, એમાં પણ ઘણા કામદારો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે અમારી કલેક્ટરશ્રીને વિનંતી છે, 3-3 દિવસ થયા છતાં આની અંદર એની સામે ગુનો દાખલ કરવામાં આવે, એની સામે તપાસ કરવામાં આવે અને જો ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે પોલ્યુશન બોર્ડનો ઇન્સ્પેક્ટર જવાબદાર હોય તો એની સામે પગલાં લેવામાં આવે, માલિકો પણ કસૂરવાર હોય તો એની સામે પણ પગલાં લેવામાં આવે. છાસવારે આવી દુર્ઘટનાઓ બનતી જાય છે અને 1.5 કિલોમીટર સુધી એના ઢાંકણા ઉડી ઉડીને જાય છે અને એના 3-3 દિવસ સુધી માણસની લાશોના કટકા મળે છે, ત્યારે આનાથી બીજી શરમ મોટી કંઈ ન હોય તો કલેક્ટરને મારી વિનંતી છે, કલેક્ટર સાહેબ તમે આની અંદર તાત્કાલિક કોઈ પણ દુર્ઘટના હોય સરકાર એની અંદર તાત્કાલિક તપાસ કરાવે અને કસૂરવારો હોય એની સામે ગુનો દાખલ કરે અને આવી કેમિકલ ફેક્ટરીઓ જે લાયસન્સ વગર ચાલતી હોય એનું તમે 1 જ અઠવાડિયામાં ટૂંકમાં 250-300 ફેક્ટરીઓની અમે યાદી આપવાને જઈ જેની પાસે લાયસનો પણ નથી. લાયસનો છે તો 2 ટુકડામાં લેવામાં આવ્યા છે. કેટલીક ગેરરીતિઓ પણ આ કેમિકલ ફેક્ટરીઓમાં દેખાવામાં આવી છે. આ બધાનો અમે અત્યારે સર્ચ રિપોર્ટ કરાવી કલેક્ટરશ્રીને આપવાના જઈ આ પુરાવાને આધારે જો તપાસ કરી અને જે કોઈ નિર્દોષ હોય એની સામે નહીં પણ દોષિત હોય એની સામે પગલાં લેવાય એ મારી માગણી છે.